મહત્વના સમાચાર આવી રહ્યા છે. હારીજ ટાઉનપાલિકામાં મહિલાનો હોબાળો સામે આવ્યો છે. જી હા, તમને જણાવી દઈએ હાલ જે સમાચાર આવી રહ્યા છે જેમાં હારીજ અંબેશ્વર ટાઉનશીપની મહિલાઓ દ્વારા પાલિકામાં હોબાળો કરવામાં આવ્યો છે, જેમાં 15 દિવસથી ખોદેલ ગટરની કુડીમાં હોબાળો કરવામાં આવ્યો છે. જે મામલે હાલ બાળકો અને પોતાના પાલિકામાં અનેકવાર રજૂઆત છતાં નિવેડો ન આવ્યો છે, જેમાં હારીજ અંબેશ્વર ટાઉનશીપની મહિલાઓ દ્વારા પાલિકામાં હોબાળો કરવાના સમાચાર આવી રહ્યા છે. મહત્વના સમાચાર છે જેમાં હારીજ અંબેશ્વર ટાઉનશીપની મહિલાઓ દ્વારા પાલિકામાં કરવામાં આવ્યો છે હોબાળો. 15 દિવસથી ખોદેલ ગટરની કુંડીમાં ગંદકી થતા વિરોધ કરવામાં આવ્યો હતો. અમે અંબેશ્વર ટાઉનશીપમાં રહીએ છીએ. છેલ્લા 3 મહિનાથી એ લોકો ગટરની કમ્પ્લેન કરેલી છે, છતાંય એ લોકો કોઈ જ એક્શન લેતા નથી. ગટરના ખાડા કરીને મૂક્યા છે. બધા બાળકો રોજ દરરોજ મોડા થાય છે, તો એમનું કઈ જવાનું? ગંદકી એટલી ફેલાય છે, પાણી પીવાનું નહીં આવતું. ગટર નકરી એટલી વાસ મારે છે, તો હવે એવું મુશ્કેલ થઈ ગયું છે. નગરપાલિકામાં જઈએ તો કે મામલા કોઈ હાજર હોતું નથી સાહેબ. મામલતદારમાં જઈએ તો કે અમે ટેકો લીધેલો છે નગરપાલિકાનો, તો અમે જઈએ પાછા પાડીને લોકો કશું જ કામ કરતા નથી. ચીફ ઓફિસર મેડમ કોઈ જ એક્શન લેતા, એમનું જો એમનું ગટરમાં કોઈ કનેક્શન ખરાબ થયું હોય તો તરત જ એમની તાત્કાલિક એક્શન થાય છે, ને અમારી ગટર જો ઉભરાય તો કશું જ કામ કરતા નથી. આપના દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી કે? હા, ચીફ ઓફિસરને રજૂઆત કરી તો તે પોતે હાજર જ નતા. મામલતદારમાં આવ્યા તો કે અમે બધાનો ઠેકો નથી લીધેલો, તો અમારે જવાનું ક્યાં? બધાએ એ ગંધમાં પડી રહેના, બાળકો બીમાર થયાનું અમારે શું કરવાનું? શું સમસ્યા છે આપને? કયા વિસ્તારમાં? ગટરની અમે અંબેશ્વર ટાઉનશીપમાં રહીએ છીએ. પાણીની ને ગટરની બંને સમસ્યા. રોજ આટલો ખાડો, રોજ ગટર ઉભરાય અને ગંદકી ફેલાય અને કીડા તો આમ પડ્યા, અને એ જ પાણીનું અંદર પીવાનું પાણીનો આવો અવાસ. આપના દ્વારા નગરપાલિકામાં રજૂ કમ્પ્લેન બંને બાજુ કરી, અહીંથી હોય ને અહીંથી અહીં કરાવું અમને. કેટલા સમયથી કમ્પ્લેન? છેલ્લા 3-4 મહિના આ પ્રોબ્લેમ, અને 15 દિવસથી તો ખોદીને મૂક્યો. તો એમને કીધું કોહલી ઓફિસે જાઓ, ને ઓફિસે જઈએ તો ક્યાં ઓફિસે જાઓ? હા, અમારા કોઈ આવતું નહીં. અમે ઠેકા રાખ્યા, વેરા ભર્યા, આવું બધી પ્રશ્ન સવાલો કરું. આપના વેરા બાકી છે? ના, અમારા કોઈ વેરા બાકી નહીં. ટાઉનશીપ આવી છે ત્યારે લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે હારીજ નગરપાલિકા, જ્યારે હારીજ નગરપાલિકા દ્વારા કોઈ વાત સાંભળવા આવતી નથી. અહીંયા જોઈ શકો છો કે નગરપાલિકાની બેદરકારી આવી સામે. અહીંયા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવાની કોશિશ કરે, કે અહીંયા જો કે જે રોડ બનાવવામાં આવ્યો હતો તે રોડ પર ગટર હતી, ત્યાં રોડ બનાવી દીધો અને ત્યારબાદ ગટર તોડવામાં. મહત્વનું એ છે કે અહીંથી સામે જુઓ તો ચીફ ઓફિસર પોતે, ચીફ ઓફિસરનું ઘર અહીંયા રહેણાંક વિસ્તાર આવે છે, ચીફ ઓફિસર અહીંયા રહે છે, તેમ છતાં આ વિસ્તારના કામ થતા નથી. આજે લોકો દ્વારા નગરપાલિકા ખાતે રજૂઆત કરવા ગયા હતા, ત્યારે મામલતદાર દ્વારા રજૂઆત કરી, તો મામલતદાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે નગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ત્યાં જો જ્યારે નગરપાલિકા મામલતદાર ઉપર ને મામલતદાર નગરપાલિકા ઉપર દોડે છે, અત્યારે કોઈ પ્રમુખ તરીકે કોઈ છે નહીં. હારીજ મામલતદારને ચાર્જ સોંપવામાં આવે છે. લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કામ થતા નથી. જ્યારે હારીજ નગરપાલિકા ચીફ ઓફિસર તો ક્યારેય ફોન રિસીવ કરવા તૈયાર નથી, કે નગરપાલિકામાં કોઈ જવાબદાર અધિકારી પણ હોતું નથી. વિનોદ ઠાકર, KTV ન્યૂઝ, પાટણ, હારીજ.